તો ગ્રીન કેક બાદ વાત હવે ગ્રીન ક્રેકર્સની. દિવાળીનો તહેવાર નજીક છે, જેમાં દીપક પ્રકાશની સાથે ફટાકડાઓનો અવાજ અને ધુમાડો પણ હશે. પરંતુ પંજાબમાં એક વૈજ્ઞાનિકે એવા ફટાકડા બનાવવાનો દાવો કર્યો છે જે કોઈ પણ પ્રકારના પ્રદૂષણ કરતા નથી. મોહાલીથી જોઈએ બીબીસી સંવાદદાતા અરવિંદ છાપડાનો રિપોર્ટ. યે ગ્રીન પટાકે હૈ, ઇસમે અવાજ હોતી હૈ લેકિન કોઈ પોલ્યુશન નહીં હોતા. ये सुपर ग्रीन कैटेगरी के हैं. इसलिए सुपर ग्रीन है ना केवल मेरे पटाखे एनवायरमेंटली फ्रेंडली हैं, इको फ्रेंडली हैं, उसका जो प्रोसेस हमने जो एडॉप्ट किए बनाने के लिए वो भी वातावरण को ख़राब नहीं करते. ग्रीन क्रैकर्स का मतलब होता है कि आपका जो पटाखे चलाने के बाद जो एमिशंस होती हैं उसकी जो पार्टिकुलेट मैटर जो निकलती हैं, बहुत छोटे छोटे सस्पेंडेड पार्टिकल्स होते हैं, उसकी मात्रा बहुत कम होनी चाहिए. સમ્રાટ ઘોષ પંજાબના મોહાલીમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં એક વૈજ્ઞાનિક છે, જેમણે આ ફટાકડા બનાવ્યા છે. તેઓ કહે છે આ ફટાકડા પરંપરાગત ફટાકડાઓ કરતા ઘણા સસ્તા હશે. તો પહેલે ચેલેન્જ તો યે હોગા કે પૈસો સે સર્ટિફિકેશન લેના પડેગા. જો ભી કોઈ ફાયર ક્રેકર બનાય યા ઇસકો માર્કેટ મે લે જાના ચાહતે હૈ તો પૈસો કા સર્ટિફિકેશન જરૂરી હૈ. और उसके बाद प्राइसिंग एक इम्पॉर्टेंट चीज़ है. अपना आइसन मोहाली जो स्मोक फ्री सुपर ग्रीन फायर क्रैकर जो प्रोटोटाइप है वो तो बहुत ही सस्ता है. और ये अभी अगर हमारा जो कॉस्ट है वो एक एक 5 रुपये का हम लोग इसका कॉस्ट पड़ता है. लेकिन 5 रुपये से अगर ये हम लोग बाहर मैन्युफैक्चरिंग यूनिट को देंगे तो वो लोग इस पे वो कोई प्रॉफिट नहीं बना पाएंगे. આ ફટાકડાઓને બજારની રોનક બનવામાં હજુ સમય લાગશે.